દરેક મનુષ્ય ઈચ્છે છે કે તેને ધારી સફળતા મળે, જેટલી તે મહેનત કરે તેટલી તેની પ્રગતિ થાય. પરંતુ ઘણી વખત ભાગ્ય સાથ ન આપતા વ્યક્તિ પુરુષાર્થ કરતો રહે છે, પરંતુ તેને ધાર્યા કરતાં સફળતા નથી મળતી. પરંતુ ગણેશજી એ જીવનમાં આવતા તમામ વિઘ્નો દૂર કરનાર છે. તો આવો જાણીએ ગણેશજીનો એવો કયો ચમત્કારિક મંત્ર છે જેનાથી આપની થશે પ્રગતિ જ પ્રગતિ. વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદો સર્વ કાર્યાર્થ સિદ્ધ. જય ભગવાન. મિત્ર, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન ગણેશજીનું એક એવો મંત્ર કે જે મંત્રનો જપ કરવાથી કે એ મંત્રનું અનુષ્ઠાન કરવાથી મનુષ્યને જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. કેમકે દરેક વ્યક્તિને મનમાં એવું હોય કે હું આજે કંઈ વ્યવસાય કરું છું, જે નોકરી કરું છું એમાં મારું પ્રમોશન થાય, વ્યવસાયમાં મને સફળતા મળે, મારી દિને દિને મારી પ્રગતિ થાય, અત્ર તત્ર સર્વત્ર બધી બાજુ મને વિજયની પ્રાપ્તિ થાય. તો વ્યક્તિ સફળતાની સીડીને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરતા હોય છે અને પુરુષાર્થ કરવો જોઈએ. એવું કહે છે, કહેવાય છે કે જે મનુષ્ય સતત ચરેતી ચરેતી ચરેતી, મતલબ કે જે કામ કરે છે, મહેનત કરે છે સતત, તો આગળ જતા એના દિવસો સારા આવે છે. કેમકે જેમ ખેતરમાં બીજ વાયુ હોય ને, તો એ આગળ જતા એ મોટું વિશાળ વૃક્ષ બની શકે અથવા એ સરસ મજાનું ખેતરમાં પાક થઈ શકે. મહેનત કરવી જરૂરી છે. તેમ ઘણી વખત એવું પણ બને કે મનુષ્ય મહેનત પણ કરે છે અને બે પાંચ દસ વર્ષ મહેનત પણ કરી, પણ છતાંય એ વ્યક્તિ સક્સેસ નથી થઈ શક્યા, સફળતા એને પ્રાપ્ત નથી થઈ. ઘણી વખત કિસ્મત નસીબ ક્યાંક સાથ નથી પણ આપતું હોતું. તો હવે જે લોકોને પોતાના જીવનમાં સફળ થવું હોય, જીવનમાં આગળ વધવું હોય, તો એ લોકોએ શું કરવું જોઈએ? ભગવાન ગણેશજીનો એક એવો મંત્ર છે કે જો એ મંત્રનું એને અનુષ્ઠાન કરવામાં આવે, એની સાધના કરવામાં આવે, તો એ મંત્રથી મનુષ્યને જીવનમાં એક સફળતાની પ્રાપ્તિ થાય છે. એ મનુષ્યના જીવનમાં આ મંત્રથી એક અલગ ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉર્જાથી અને મહેનતથી પુરુષાર્થથી તે વ્યક્તિની પ્રગતિ થાય છે. મતલબ મહેનત તો કરવાની જ છે, પણ સાથે સાથે કિસ્મત પણ એને સાથ આપે છે. તો કિસ્મતને સાથ આપવા વાળો કયો મંત્ર છે? એ મંત્ર છે 32 અક્ષર વાળો આ મંત્ર છે, જેના કુલ અક્ષર 32 છે. અને એવું કહેવાય છે કે ત્રિજટા અઘોરી નામનું એક ગ્રંથ છે અને ત્રિજટા અઘોરી નામના ગ્રંથની અંદર આ 32 અક્ષર વાળો ભગવાન ગણેશજીનો આ મહામંત્રનું જો જપ કરવામાં આવે છે, તો તે વ્યક્તિને એને જીવનમાં સફળતાની સીડીઓ જલ્દીથી પ્રાપ્ત થાય છે. સાથે સાથે આ મંત્ર સફળ તો બનાવે છે, પણ એની સાથે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનાર પણ કહેલો છે. આમ તો એવું કહેવાય છે કે આ મંત્રના કુલ 32 લાખ જોના જપ કરવામાં આવે અથવા 5 લાખ મંત્રના જપ કરવામાં આવે તો પણ ફાયદો આપે છે. પણ ઘણી વખત આપણને મનમાં ચિંતા થાય કે આટલા બધા મંત્ર જપ હું કઈ રીતે કરી શકીશ. પણ દર્શક મિત્રો, ભલે એટલા બધા આપણાથી ન થાય, પણ જેટલા થાય એટલા તો ચોક્કસ કરવા. અને એમાંય પાછું ગણેશજીના અત્યારે તહેવારો ચાલે છે એટલે ગણેશજી વધારે ખુશ હોય. ઘણી વાર એવું હોય કે મોટું બહુ નાની વસ્તુ પણ મોટું કામ કરી જાય. તો આ મંત્રને પહેલાં તો લખી લેવો અને સમજવો જરૂરી છે. અને આપણાથી થાય એટલું વધારે એ મંત્રનો તમે જપ કરશો તો એનાથી ગણેશજી તમારી પર કૃપા વરસાવશે. અને જો શક્ય હોય તો આ મંત્રના કુલ એનું અનુષ્ઠાન તમે લેતા હોય તો અનુષ્ઠાન ગણેશજીના પર્વમાં તમે પ્રારંભ કરી શકો. ભલે પછી મહિનો થાય, 2 મહિના થાય, 3 મહિના, જે કંઈ તમારી શક્તિ પ્રમાણે અનુસાર તમે આ મંત્રને નિત્ય મંત્ર જાપ કે તમે રાખશો તો પણ ચાલશે. પણ તમારે નક્કી કરવું, મારે આટલો સંકલ્પ લેવો છે, કાં તો 32 લાખ આના જપ થવા જોઈએ, કાં તો 5 લાખ થવા જોઈએ. અને એટલા ના થાય તો જેટલા થાય એટલા તો કરજો. કેમકે કલયુગમાં તો એવું કહેવાય છે, કલૌ ચંડી વિનાયકૌ. કલયુગની અંદર જો સૌથી વધારે કોઈ દેવ, શાસ્ત્રમાં એવું લખ્યું છે, કલયુગની અંદર જો સૌથી વધારે કોઈ દેવ શીઘ્ર પરિણામ આપવાવાળું હોય છે તો એ ભગવાન ગણેશજી અને
માતાજી છે. એટલે જ શાસ્ત્રમાં આવો એક શ્લોક લખ્યો છે, કલૌ ચંડી વિનાયકૌ. મતલબ કલયુગમાં કલૌ ચંડી, ચંડી કહેતા જગદંબા અને વિનાયક કહેતા ગણપતિ. તો ગણેશ અને માતાજી કલયુગમાં શીઘ્ર પરિણામ આપે છે આવું ગ્રંથમાં લખેલું છે. એટલે હંમેશા હું શાસ્ત્ર પ્રમાણે જ હંમેશા વાત કરું છું. તો ગણેશજીના પર્વ ચાલુ હોય તો એ દરમિયાન તમે આ મંત્રનું અનુષ્ઠાન ચાલુ કરી શકો છો. અને જો અનુષ્ઠાન તમે વધારે એટલો બધો કદાચ કામમાં બીજી રહેતા હોય તો સવારમાં રોજ ખાલી એક માળા કદાચ કરીને રોજે રોજ ઘરેથી નીકળશો ને તો પણ તમારા જીવનમાં ધીરે ધીરે તમને સફળતા મળશે. એવું કહેવાય કે ટીપું ટીપું પાણી પડે ને તો ટીપે ટીપે સરોવર ભરાવાય, આવું કહેવાય છે. તો જેટલું થાય એટલું વધારે તમારે જો સમય હોય તો વિશેષ અનુષ્ઠાન કરજો, ઓછો સમય હોય તો રોજનું એક એક કરજો. પણ ચોક્કસ આ મંત્ર 32 અક્ષરવાળો ચમત્કારી આ મંત્રનો તમે ઉપયોગ કરજો, જેથી તમારા વ્યવસાયમાં કે તમારી નોકરીમાં તમને એક સારી સફળતા અપાવશે. એવું કહેવાય છે કે ગણેશજીના પણ અલગ અલગ નામ છે અને અલગ અલગ સ્વરૂપો છે. એમાંથી એક ગણેશજીનું નામ છે વિજય ગણપતિ. વિજય ગણપતિ નામના ગણેશજી મનુષ્યને શીઘ્ર પરિણામ આપે છે. ગણેશ પુરાણમાં પણ અલગ અલગ ગણેશજીના નામ છે. જેમ કે અત્યાર હાલ આપણે કહીએ કે ભાઈ સિદ્ધિ વિનાયક ગણપતિ કહેવામાં આવે છે. પછી અલગ અલગ ઘણા બધા અષ્ટવિનાયક છે ગણપતિના નામ, તેમ એક વિજય ગણપતિ પણ ઉલ્લેખ કરવામાં છે. વિજય ગણપતિ નામના ગણેશજી છે જે વ્યક્તિને કાર્યમાં વિજય અપાવે છે, સફળતા અપાવે છે. તો ચોક્કસ આ મંત્ર જે છે એને નિયમિત તમે કરતા રહેજો. હવે રહી વાત મંત્ર જે છે શીઘ્ર પરિણામ અપાવવાનો મંત્ર, તે મંત્ર હું તમને કહું છું. તમે આ મંત્રને તમારા નોટની અંદર લખી લો. 32 અક્ષરવાળો આ ભગવાન ગણેશજીનો ચમત્કારી મંત્ર મંત્ર છે આ રીતે. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગણેશાય બ્રહ્મરૂપાય ચારવે સર્વસિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમઃ. આ ભગવાન ગણેશજીનો 32 અક્ષરવાળો મહામંત્ર. દર્શક મિત્રો, ફરીથી હું આ મંત્ર બોલું છું, તમે ફરીથી લખી લેજો. અને કદાચ લખવાનું પેન કે નોટ ન હોય તો મોબાઈલમાં વિડીયો ઉતારી લેજો. મંત્ર છે ચમત્કારી મંત્ર. ઓમ શ્રીમ હ્રીમ ક્લીમ ગણેશાય બ્રહ્મરૂપાય ચારવે સર્વસિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમઃ. આ ભગવાનનો ચમત્કારી મંત્ર 32 અક્ષરવાળો. દર્શક મિત્રો, તમારા મનમાં કદાચ આવા કોઈ નાના મોટા પ્રશ્નો ઉદ્ભવી થાય, મંત્રને લઈને ખબર ના પડે, અથવા બીજા કોઈ પણ આવા ધાર્મિક વસ્તુઓને લઈને જે તમારા મનમાં પ્રશ્નો ઉદ્ભવી થયા હોય તો વિના સંકોચે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને તમારા પ્રશ્ન અમને તમે અમને કહેતા રહેજો. અને ચોક્કસ એ જ પ્રશ્નનો સચોટ જવાબ, શાસ્ત્રના મત પ્રમાણે જવાબ અને ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી અમે તમને કહેતા રહીશું. કાર્યક્રમ તમે જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.